गुड मॉर्निंग तो आज આપણે લાસ્ટ થિયરી આપણે ચેપ્ટર ને જો બડીટ માં નથી જવાનો આ તો આપણે ઉગળી જવાનું તો જો લાસ્ટ થિયરી તો આપણે લાસ્ટ ટાઈમ આપણે વ્યસ્ત કરી સંયોજિત વિધેય ની વાત કરી લાસ્ટ ટાઈમ આપણે સંયોજિત વિધેય ની વાત કરી લેમાં કોઈ ડાઉટ કોઈને હોય તો ઓકે ચલો તો આજે સંયોજિત વિધેય ના થોડા उदाहरण जुए गुणधर्म जुए एक मिनट हूँ आने डीलीट मारू छू चलो ओके जो अपने लास्ट टाइम જોઈ લો કે સંયોજિત વિધેય ક્યારે મળે દરેક વખતે સંયોજિત વિધેય નથી મળતું એની માટેની કન્ડિશન છે તો એક કન્ડિશન આપણે આ જોઈલી કે જ્યારે પાછળ હોય એનો સહપ્રદેશ અને આગળ હોય એનો પ્રદેશ સમાન થતો હોય ત્યારે જીવો એક વ્યાખ્યાયિત થાય એટલે કે જે તે વ્યાખ્યાયિત થાય એક જ જીવો એક પણ એને આ રીતે આપણે ચેક કરવું પડે ઓકે ચાલો હવે નેક્સ્ટ આગળ એક જ મિનિટ હું પેન્સિલ ચેક કરું છું सहप्रदेश विस्तार लाइ गई जगह सहप्रदेश विस्तार तो सामान वस्तु खावानी छे कोई डाउट है आगळ होय तेनो प्रदेश उपगण नथी एटले जो धरावशे नहीं क्यारे ज्यारे के उपगण नथी त्यारे धरावशे ओके संयोजित विधेयना गुणधर्म के संयोजित विधेय नो पहेलो गुणधर्म एवो छे के एफ ओ जी नॉट इक्वल टू जीओ एफ क्लियर आ वस्तु याद राखजो के एफ ओ जी अने जीओ एफ समान नथी बन्ने अलग अलग छे પછી એમ હોય એફ ઓ જી ઓ એચ ઇઝ ઇક્વલ ટુ એફ ઓ જી ઓ એચ એટલે પેલા તમે જીઓ એચ મેળવો એનું સંયોજન તમે એફ સાથે કરો યા તો તમે એફ ઓ જી મેળવો અને એનું સંયોજન એચ સાથે કરો તો કઈ ફેર પડી જવાનો નથી તો ફેર પડી જવાનો નથી કેમ કારણ કે અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે જૂથના નિયમનું પાલન થાય છે પરંતુ આ ક્રમના નિયમનું પાલન થતું નથી આ વાત યાદ રાખજો નેક્સ્ટ ચલો ગુણધર્મ કે બે એક એક અને વ્યાપ્ત વિધેયનું સંયોજિત વિધેય જો અસ્તિત્વ ધરાવે તો એક એક અને વ્યાપ્ત હોય કે એફ અને જી જો એ બંને વિધેય એક એક અને વ્યાપ્ત હોય એફ અને જી બંને વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો તેનું સંયોજિત વિધેય જો અસ્તિત્વ ધરાવતું હોય તો હંમેશા એવું પોસિબલ નથી કે અસ્તિત્વ ધરાવતું જ હોય આપણે ચેક કરવું પડે કે અસ્તિત્વ ધરાવે છે કે નહીં અને જો અસ્તિત્વ ધરાવતું હોય તો જે આપણને સંયોજન વિધેય મળે એપોજી યા તો જીઓએફ એ પણ કેવું મળે એ પણ આપણને એક એક અને વ્યાપ્ત મળે ક્લિયર ઓકે ચાલો નેક્સ્ટ ઉદાહરણ 44 જો ઉદાહરણ 44 ઉદાહરણ 44 માં શું આપેલું છે व्याख्या थी गई तो आ अपूर्णांकी एक्स व्याख्या थी गई कोनी व्याख्या थी गई अपूर्णांकी एक्स अपूर्णांकी एक्स आपणे जोई गया जो एक मिनिट हूँ तमने बताई दो आगळ आपणे आवी गया આજો અપૂર્ણાંકી ભાગ અપૂર્ણાંકી ભાગ વિધેય એની વ્યાખ્યા એ બની ગઈ કે x માઇનસ મહત્તમ પૂર્ણાંક x ઇઝ ઇક્વલ ટુ અપૂર્ણાંકી પણ એક વસ્તુ તમે જુઓ કે અપૂર્ણાંકી x વિધેયનો જવાબ તો એ yx ને કેટલી કવર કરે છે જુઓ
क्लोज जीरो थी वन सुधी कवर करे छे। जो ख्याल आवे छे तमने, क्लोज जीरो थी वन सुधी वाय एक्स ने केटली घेरे छे, तो क्लोज जीरो थी ओपन वन सुधी एने घेरे छे। એટલે એનો મીનિંગ છે એનો વિસ્તાર કેટલો થઈ ગયો, ક્લોઝ 0 થી 1। એટલે એનો મીનિંગ છે કે તમે અપૂર્ણાંકી x છે એમાં તમે કોઈ પણ x મૂકશો, કોઈ પણ x ની કિંમત મૂકશો, ઈ સેમા બિલોંગ્સ કરે, તો કે ક્લોઝ 0 થી ઓપન 1। કોઈ ડાઉટ આમાં? ઓકે ચાલો, તો હવે એ વાત કરીએ અહીંયા। તો આ શું આવવાનું છે? तो क्या क्लोज जीरो थी ओपन वन, तेमा वन उमेरी दियो तो ये शू थशे, क्लोज वन टू ओपन टू, क्लोज वन टू ओपन टू, क्लियर। એટલે કે જી જી ઓફ x નો જવાબ હંમેશા એનો વિસ્તાર મળી ગયો, આ શું મળી ગયો, રેન્જ ઓફ g મળી ગઈ, એનો વિસ્તાર શું મળે, તમે કોઈ પણ x ની કિંમત મૂકશો ઈ તમને શું મળે છે, ક્લોઝ વન થી ઓપન ટૂ, ક્લોઝ 1 થી ઓપન 2। ઓકે આલા જીઓ x મળી ગયો, અને હવે આપણને f(x) આપેલું છે, f(x) શું આપેલું છે, ઓકે -1 0 1, x લેસ ધેન 0, x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ગ્રેટર ધેન 0। તો આપણને કયું વિધેય આપેલું છે, તો આ ચિહ્ન વિધેય એટલે કે સિગ્નમ ફંક્શન આપેલું છે। કયું વિધેય આપેલું છે, તો કે ચિહ્ન વિધેય, કે x ધન હોય તો એનો જવાબ 1 આવે, x ઋણ હોય તો એનો જવાબ 0 આવે, અને x 0 સોરી ઋણ હોય તો એનો જવાબ -1 આવે, x 0 હોય તો 0 આવે, અને x ધન હોય તો 1 આવે। તો તમને ક્યારેક એમ એક્ઝામમાં પૂછે કે ધારો કે આમ કીધું હોય કે સિગ્નમ 5, સિગ્નમ 5 તો એનો જવાબ કેટલો આવે, તો આ જોવાની છે સંખ્યા ધન છે ઋણ છે કે 0 છે એની ઉપર, ધન છે તો જવાબ 1 આવે, 5 લે 5.1 લે 6 લે 6.1 લે, ગમે ધન સંખ્યા એ મૂકે એટલે એનો જવાબ કેટલો આવવાનો છે, 1 આવવાનો છે। સિમિલરલી એમ કીધું સિગ્નમ -5, તો આનો જવાબ કેટલો આવે, -1 આવે, પછી અહીં કોઈ પણ ઋણ સંખ્યા આવે એનો જવાબ હંમેશા શું આવે, -1 આવે, અને લાસ્ટ એમ કીધું સિગ્નમ 0 તો 0 નો જવાબ 0 આવે, આ સિગ્નમ ફંક્શન છે, ક્લિયર આ વસ્તુ। ઓકે તો હવે આપણને શું મેળવવાનું કીધું છે, f g ઓફ x મેળવવાનું કીધું છે, f g ઓફ x મેળવવાનું કીધું છે, ક્લિયર। ઓકે તો હવે જુઓ, વન મૂકશો તો જીઓ વન નો જવાબ શું આવવાનો છે, ક્લોઝ વન થી ટુ માં, એટલે જીઓ એક કેવો મળવાનો છે, તો જીઓ અહીંયા કઈ સંખ્યા મળવાની છે, તો કે ધન સંખ્યા મળવાની છે, એફ ની આરે ધન સંખ્યા, એટલે આ સિગ્નમ ફંક્શન છે, સિગ્નમ ની આરે ધન જોડો એટલે જવાબ કયો થાય, હંમેશા વન થવાનો છે, એટલે આ શું બની જશે, વન। એટલે એનો મીનિંગ એવો થયો કે તમે અહીંયા કોઈ પણ કિંમત મૂકશો, 1 2 3 4 5 ઋણ મૂકો, ધન મૂકો, 0 મૂકો, તમને સારું લાગે એ કિંમત મૂકો, પણ આ તો g તો કેવો બનવાનો છે, આ ધન જ બનવાનો છે, અને સિગ્નમ ધન સંખ્યાનું સિગ્નમ હંમેશા શું થાય, 1 જ થાય, ખ્યાલ આવે છે કે નહીં। એટલે એની ઉપરથી જો આ મળી ગયો કે g f g of x હંમેશા શું મળશે, તો કે 1, જો f g of x is equal to 1 for x belongs to r, for x belongs to r, ચાલે એવો કોઈ ડાઉટ હોય તો તમે વિડીયો ઓન કરીને મને કહો તો મને સમજ પડશે, આમને નહીં ખ્યાલ આવે। ઓકે ચાલો, એટલે હવે નેક્સ્ટ જોઈએ।
ત્યાં તો બહુ સિમ્પલ અને સરળ છે, જ્યારે તમે કરી નાખજો ચરણ 45 હું કરાવતો નથી. ઓકે જાઓ, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વ્યસ્ત વિધિ. નેક્સ્ટ ટોપિક છે આપણો વ્યસ્ત વિધિ. ચાલો હવે વ્યસ્ત વિધિ કોને કહેવાય એ સમજીએ. આ વ્યાખ્યા ઉપરથી તમને ખ્યાલ નહીં આવે વ્યસ્ત વિધેય કોને કહેવાય, પરંતુ આપણે હું એક સાવ સાદા અને સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને વ્યસ્ત વિધેય સમજાવું કે એફ છે એફ ઇક્વલ ટુ 1 2 3 2 1 4 9 F is equal to wait ek be student potano video on kari de એટલે ખ્યાલ આવે ભણાવવામાં. ઓકે જુઓ ખ્યાલ આવે છે ને. પડે છે સમજ કે નહીં? ઓકે જો આ એફ આપણને આપેલું છે એફ ફ્રોમ 1 2 3 2 1 4 9. ઓકે તો હવે 1 2 3 2 1 4 9 એટલે કે 1 2 3 આપણો પ્રદેશ છે, 1 4 9 આપણો સહપ્રદેશ છે. ઓકે અને એફ ઓફ એક્સ f of x is equal to x square એટલે આ શું છે f of x is equal to x square એટલે કે પ્રદેશ અને સહપ્રદેશ ને જોડતો એક સંબંધ આપેલો છે આપણને. પ્રદેશ અને સહપ્રદેશ ને એક સંબંધ દ્વારા જોડાયેલો એ સંબંધ કયો કે y is equal to x square એનો સંબંધ છે. ક્લિયર આ વસ્તુ? ઓકે તો જુઓ હવે તો વન ટુ થ્રી વન ફોર નાઇન ક્લિયર. ઓકે આ આપણો પ્રદેશ છે અને આપણો સહપ્રદેશ છે. ઓકે ચાલો તો અહીંયાથી આ રીતે શું થયેલું છે તો કે આ એફ વિધેય વ્યાખ્યાયિત થયેલું છે. આ આપણો પ્રદેશ છે, આ આપણો સહપ્રદેશ છે. ક્લિયર ખ્યાલ આવે છે કે નહીં? તો તમે x is equal to 1 મૂકશો આ ફોર્મ કયું છે y is equal to x square. x is equal to 1 મૂકો તો 1 square 1 એટલે કે 1 સાથે 1 જોડાશે. x is equal to 2 મૂકો તો 2 square is equal to 4 જોડાશે અને x is equal to 3 મૂકો તો આ 3 square એટલે 9 થઈ જશે. આટલી વસ્તુ ક્લિયર પડી? આ વિધેયની સામાન્ય આપણે અત્યાર સુધીની વ્યાખ્યા ભણી એની મેં વાત કરી. આપણું વિધેય છે બીજા પણ એકાદા વિદ્યાર્થી કોઈ પોતાનો વિડીયો ઓન કરી દે એટલે ખ્યાલ આવ્યો. ઓકે જુઓ એટલે કે આ વન આ વિધેય છે તો અહીંયા શું થયો આપણને કે આપણે x ની કિંમત મૂકતા y મળ્યો. આપણને અહીંયા શું કર્યું આપણે કે પ્રદેશમાંથી અલગ અલગ x ની કિંમત મૂકી તેના ઉપરથી આપણને y મળી ગયો. ક્લિયર આ વસ્તુ? એટલે એને બીજી ભાષામાં હું લખું કે સવાલ પરથી જવાબ મળ્યો આપણને. સવાલ આપેલો હતો 1 તો 1 નો સ્ક્વેર તો કે 1 જવાબ 1 મળ્યો. 2 નો સ્ક્વેર તો કે જવાબ 4 મળ્યો અને 3 નો સ્ક્વેર તો જવાબ 9 મળ્યો. આ આપણે આ કામ કરેલું. અત્યાર સુધી કયું કામ કર્યું વાત કરું છું તમને. વ્યસ્ત વિધેયની વાત હજુ નથી કરતો. વ્યસ્ત વિધેય કઈ રીતે મળે એ હમણાં હું તમને સમજાવું. એટલે અહીં સુધીમાં કોઈને કોઈ ડાઉટ? ઓકે ચાલો તો હવે આપણે કરવાનું છે શું? હવે આપણે કરવાનું છે શું
કે આપણને સવાલ પરથી જવાબ મળ્યો એટલે કે હવે આપણે વ્યસ્ત વિધેય કોને કહેવાય વ્યસ્ત વિધેય કોને કહેવાય તો એક એવું વિધેય શોધવાનું છે એક એવું વિધેય શોધવાનું છે કે જેમાં જવાબ મુકતા સવાલ મળે જેમાં જવાબ મુકતા સવાલ મળે એટલે એની ભાષામાં કે વાયની કિંમત પરથી એક્સ ની કિંમત મળે તમને પડી સમજ આ વસ્તુ હું શું કહેવા માંગુ છું વ્યસ્ત વિધેય એટલે વ્યસ્ત એટલે કે અહીંયા f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર તો એનું વ્યસ્ત વિધેય કીધું હોય તો એ 1 upon x સ્ક્વેર ન થાય આવું વ્યસ્ત નથી શોધવાનું તો ખોકી નહીં રહેતા કે એનું વ્યસ્ત એટલે ભાગાકાર કરી દેવાનું ઊંધું કરી નાખવાનું એમ ન થાય કેવું કે એક એવું વિધેય મેળવવાનું છે કે જેમાં જવાબ મુકતા સવાલ મળે આ આપણો સવાલ હતો આ 1 2 3 આપણો શું હતો તો આપણો આ ક્વેશ્ચન હતો ક્લિયર અને આ 1 4 9 શું હતો આપણો આન્સર હતો હા કે ના કે ક્વેશ્ચન મુકતા આપણને આન્સર મળે આપણે એક એવું વિધેય મેળવવાનું છે કે આન્સર મુકતા આપણને ક્વેશ્ચન મળવો જોઈએ આન્સર મુકતા ક્વેશ્ચન મળવો જોઈએ એટલે કે ઇન શોર્ટ કે તમારે વાય ની કિંમત મુકતા તમને એક્સ ની કિંમત મળવી જોઈએ વાય ની કિંમત મુકતા તમને એક્સ ની કિંમત મળતી હોય તો એવું વિધેય એટલે કે આપણે કિંમત કોની મૂકવાની છે વાય ની એટલે વિધેય આમ થશે ને આ રીતે વ્યાખ્યાયિત થશે જો આમાં આમ ચાલે છે અને અહીંયા આમ ચાલે છે ખ્યાલ આવ્યો તમને કે y ની કિંમત મુકતા તમને x ની કિંમત મળે એ વિધેયને કહેવાય f ઇન્વર્સ x એને શું કહેવાય f ઇન્વર્સ એટલે f ઇન્વર્સ મેળવવું હોય તો એનું વ્યસ્ત વિધેય મેળવો તો જે સહપ્રદેશ હોય એ શું બની જાય એ પ્રદેશ બની જાય અને જે પ્રદેશ હોય એ શું બની જાય સહપ્રદેશ બની જાય એટલે કે ઇન શોર્ટ આ રીતનું થઈ જશે જો 1 4 9 1 2 3 અને આ રીતના મેળવો એટલે આ f ઇન્વર્સ આવશે અને સામાન્ય રીતે કે 1 સાથે જોડાયેલું મળે 4 મુકતા 2 જવાબ આવવો જોઈએ ને 9 મુકતા 3 જવાબ આવવો જોઈએ એટલે કે એવું f ઇન્વર્સ x અહીંયા શું થાય f ઇન્વર્સ x તો કે અંડર રૂટ x થાય ચાલ આવી ગયો તમને પડી સમજ તમને વ્યસ્ત વિધેય કોને કહેવાય અંડર રૂટ x કઈ રીતે આવ્યું એ તો જુઓ અહીંયા શું હતું તો અંડર રૂટ x કઈ રીતે આવ્યું તો જુઓ y is equal to x square આપણને આપેલું હતું અહીંયા રકમમાં આપણને y is equal to x square આપેલું હતું વ્યસ્ત વિધેય મેળવવું હોય તો હવે આના ઉપરથી આપણે તમારે શું કરવાનું છે કે x ને કરતા બનાવવાનું છે શું કરવાનું છે x ને કરતા બનાવવાનું છે x ને કરતા બનાવો તો x is equal to શું બની જાય અંડર રૂટ y બની જાય x is equal to અંડર રૂટ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વાય ક્લિયર ઓકે હવે તમારે શું કરવાનું છે કે જ્યાં એક્સ હોય ત્યાં વાય મૂકવાનું છે અને જ્યાં વાય હોય ત્યાં એક્સ મૂકવાનું છે એક્સ ની જગ્યાએ વાય વાય ની જગ્યાએ એક્સ મૂકી દેવાનું સાંભળી જાય વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ પછી વાય ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે એફ ઇન્વર્સ એક ઇક્વલ ટુ રૂટ આ રીતનું સિમ્પલ છે એકદમ
वो पड़ी समझ गया ने तो केव विधि मेलवानो तो ओके तो अभी जुओ क्या नाम कोई डाउट तो पहला अवे लास्ट नोन समझी ले એટલે ક્લિયર વ્યસ્ત વિધેય કે વ્યસ્ત વિધેય અસ્તિત્વ ત્યારે જ ધરાવે કે આપેલું વિધેય એકેક અને વ્યાપ્ત હોય કે જો વિધેય એકેક અને વ્યાપ્ત હોય તો જ એનું વ્યસ્ત વિધેય મળે આ જો એકેક અને વ્યાપ્ત છે આ જે ઉદાહરણ આપ્યું એકેક અને વ્યાપ્ત છે હાલો એક ઉદાહરણ એવું લઈ લઉં જો એકેક અને વ્યાપ્ત નથી આ જ ઉદાહરણ લો ચાલો કે 1 2 3 1 4 9 અને 16 ક્લિયર તો 1 સાથે 1 જોડાય 4 સાથે 4 જોડાય 3 સાથે 9 જોડાય હાલો આ વિધેય તો મળી ગયું હવે એનું ઉલટું કરો તો એનું ઉલટું કરશો તો શું થાય 1 4 9 અને 16 1 2 3 તો 1 સાથે 1 4 સાથે 2 9 સાથે 3 તો આનું આ વિધેય કહેવાય કેમ કે જો વ્યાપ્ત વિધેય નહીં હોય વ્યાપ્ત વિધેય નહીં હોય તો શું થતું હોય છે કે સહપ્રદેશનો એકાદો ઘટક છૂટી જતો હોય છે વ્યાપ્ત વિધેય નો હોય એટલે એનો મીનિંગ શું થાય કે પ્રદેશ અને સહપ્રદેશ સોરી વિસ્તાર અને સહપ્રદેશ સમાન ના બનતા હોય એટલે અત્યારે આ વ્યાપ્ત વિધેય નથી તો એનું તમે ઉલટું કરો તો આ સહપ્રદેશ છે એ નવામાં તો એ પ્રદેશ બની જાય અને આ પ્રદેશ છે તો એ નવામાં શું બની જાય સહપ્રદેશ બની જાય તો પછી તમે જોડો તો 1 સાથે 1 4 સાથે 2 9 સાથે 3 તો પછી પ્રદેશમાં 16 નું પ્રતિબિંબ મળતું નથી આપણે વ્યાખ્યા શું જોઈ હતી કે પ્રદેશના દરેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ ખ્યાલ આવ્યો તમને પ્રદેશના દરેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ તો જો વ્યાપ્ત નહીં હોય તો આ પ્રોબ્લેમ ક્રિએટ થાય આ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો વિધેયની વ્યાખ્યાને ફૂલફિલ કરે નહીં વિધેયની વ્યાખ્યાનું પાલન કરે નહીં એટલે કે વ્યસ્ત વિધેય મળે નહીં ખ્યાલ આવ્યો પહેલું વસ્તુ કે જો વ્યાપ્ત ન હોય તો વિધેય વ્યસ્ત વિધેય મળે નહીં વ્યસ્ત છે વ્યસ્ત વિધેય પોતે એક વિધેય જ છે પણ એક એની ઊંધી ક્રિયા કરે છે વ્યસ્ત વિધેય અને વ્યસ્ત વિધેય કેવું છે સંકલન અને વિકલન જેવું છે કે વિકલન શું છે કે તમે ક્વેશ્ચન નું વિકલન કરો એટલે તમને એક જવાબ મળે ક્વેશ્ચન નું તમે વિકલન કરો એટલે એક જવાબ મળે અને સંકલન શું છે કે જવાબ નું તમે સંકલન કરો જે વિકલન માં જે જવાબ આવ્યો હોય જો આ રીતના કે d/dx ક્વેશ્ચન એટલે તમને શું મળે આન્સર મળે કે તમે ક્વેશ્ચન નું વિકલન કરો તો તમને આન્સર મળે અને તમે આન્સર નું સંકલન કરો તો તમને શું મળે ક્વેશ્ચન ખ્યાલ આવ્યો તમને એટલે વિધેય અને વ્યસ્ત વિધેય પણ આવી જ વસ્તુ છે એટલે આ પહેલી વસ્તુ ક્લિયર તમને કે જો વિધેય વ્યાપ્ત ન હોય તો તેનું વ્યસ્ત વિધેય મળે નહીં વ્યસ્ત વિધેયને બીજી ભાષામાં કેવું હોય તો પ્રતિવિધેય આપણે ભણી ગયા ને આખું ચેપ્ટર ત્રિગ્નોમેટ્રી પ્રતિવિધેય ત્રિગ્નોમેટ્રી પ્રતિવિધેયમાં શું આવે છે કે ત્રિગ્નોમેટ્રી ફંક્શન કોને કહેવાય ત્રિકોણમિતીય ફંક્શન કોને કહેવાય વિધેય કોને કહેવાય કે તમે ખૂણા મૂકતા તમને કિંમત મળે ખૂણા મૂકતા કિંમત મળે એટલે સંખ્યા મળે કિંમત એટલે એક સંખ્યા મળે ખૂણા મુક્તા તમને સંખ્યામાં જવાબ મળે તો એને ત્રિકોણમિતીય વિધેય કહેવાય તો એનું પ્રતિવિધેય એનું વ્યસ્ત વિધેય કોને કહેવાય કે સંખ્યા મુક્તા ખૂણા મળે ખ્યાલ આવે છે વળી સમજ ઓકે ચાલો તો હવે આ પેલું ક્લિયર થઈ ગયું છે કે જો વિધેય વ્યાપ્ત ના હોય તો એનું વ્યસ્ત વિધેય મળે નહીં એટલે આપણે એટલું જ જોયું વ્યાપ્ત હવે જો વિધેય એક એક ન હોય તો પણ ન મળે વિધેય એક એક ન હોય તો પણ ન મળે કઈ રીતે જુઓ
एक मिनिट अपने नवी जागृति प्रॉब्लम दी ओके जो ये आचे वन टू थ्री आचे वन टू चलो वन साथे वन जुड़ाई रुचे टू साथे टू जुले जुड़ाई रुचे थ्री साथे थ्री जुड़ाई रुचे सॉरी थ्री साथे टू जुड़ाई रुचे लाभ इधे व्याप्त हो चें क्लियर व्याप्त हो चें ने ओके आलो इन उल्टू आपने मेलो भी है तो उल्टू आंसर चें वन टू वन टू थ्री वन साथे वन टू साथे टू ने टू साथे थ्री आ रही तो चें तो विधेय व्याख्या पालन करें केम अपने शू जो कि सप्रदेश दरेक घटक सॉरी प्रदेश दरेक घटक सप्रदेश अनन्य घटक साथ एक घटक साथ जो विधेय अनेक एक हे एक एक ना हो तो प्रॉब्लम क्रिएट थे एट्ले अपने बने ने भेगू कर दीद कि विधेय केव जो एक एक व्याप्त होवुज जोईए मात्र एक एक पण नहीं चाले मात्र व्याप्त पण नहीं चाले बन्ने होवुज जोईए तो जेनो व्यस्त विधेय मळे क्लियर पड़ी गई समझ व्यस्त विधेय कई रीते मळे व्यस्त विधेय का माटे मेळवामां आव्यु ओके चलो एटले आ व्यस्त विधेय कारण के व्याख्या वाचो तमने नहीं खबर पड़े एक इनवर्स बी फ्रॉम ए एंड बी बिलोंग टू बी दरेक घटक मळे ने तेथी एक कॉपी बी बी थाय ने एवं पण काय न खबर पड़े व्याख्या ऊपर ने आपणे हाउ साधी सिंपल गुजराती भाषा में के आम कहेवाय ख्याल आवी गयो ओके चलो नेक्स्ट हवे चलो पेलू गुणधर्म पेलो के एकाकी विधेय एटले व्यस्त विधेय नी वात करे एकाकी नो बीजो शब्द छे व्यस्त सॉरी एकाकी विधेय एटले के एक एक ने व्याप्त के जो विधेय एक एक ने व्याप्त होय तो एनु व्यस्त पण एक एक ने व्याप्त थाय तो हवे पड़ी गई समझ आ एक आ विधेय छे जो आ उदाहरण के एक एक ने व्याप्त छे आ तो एनु व्यस्त एक एक ने व्याप्त थाय कोई डाउट नहीं है कोई शंका ने स्थान आपवानुं ज नथी ओके चलो बीजो मुद्दो के एक एक ने व्याप्त नु व्यस्त एक मात्र ज होय के विधेय नु व्यस्त एक ज मळे एक करता वधारे न मळे एक एक अने व्याप्त विधेय नु व्यस्त एक ज विधेय मळे एटले एवुं न होय के विधेय ना व्यस्त बे अलग अलग मळता होय मात्र एक ज होय तुम विचारो ने के तमे आंसर नु संकलन करो तो एक जवाब मळे के बे तर जवाब न मळे एवी वात छे ने क्लियर पछी एक आ मुद्दो एक इनवर्स नो इनवर्स एटले व्यस्त नो व्यस्त एक पोते ज थाय क्लियर ओके नेक्स्ट जीओ एफ नु इनवर्स एफ इनवर्स ओ जी इनवर्स आपणे आ बधामां केमां भणी गया निश्चय एक मां भणी गया श्रेणिक मां भणी गया क्लियर आटली वस्तु आ जीओ एफ इनवर्स इज इक्वल टू एफ इनवर्स ओ जी इनवर्स कोई डाउट ओके હવે આપણે મેળવવું છે એફ ઓ એફ ઇનવર્સ એફ ઓ એફ ઇનવર્સ તો એ ક્યારે મળે કે જ્યારે એફ ઓ એફ ઇનવર્સ
એટલે જો એને આ રીતના મેડમ કઈ રીતે વ્યાખ્યાયિત થાય તો પાછળ હોય તેનો સહપ્રદેશ, પાછળ હોય એનો સહપ્રદેશ અને આગળ હોય એનો પ્રદેશ, એ બંને સમાન થાય. સમાન તો જ એપો એપ ઇન્વર્સ મળે. ક્લિયર? આ સંયોજક વિધેય બનાવ્યું આપણે. તો કઈ પછી ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય? કે પાછળ હોય એનો પ્રદેશ, આગળ હોય એનો સહપ્રદેશ, આ રીતના વ્યાખ્યાયિત થાય. તો આ તો શું મળ્યું? જો કે પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે. પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે. એટલે આ તદ્ય વિધેય થઈ ગયું. નોકડી સમજ. ના ખ્યાલ આવ્યો? ઓકે, એટલે આ શું થઈ જાય? તદ્ય વિધેય. એટલે એ બી પરનું તદ્ય વિધેય, એટલે કે આઈ બી, એટલે આઈ બી લખેલું મેં તમને ખાલી શીખવાડ્યું ને, તદ્ય વિધેય. કે તમે વન મૂકો તો વન જવાબ આવે, ટુ મૂકો ટુ જવાબ આવે, થ્રી મૂકો થ્રી જવાબ આવે. એટલે એને શું કહેવાય? એનું તદ્ય વિધેય કહેવાય. ક્લિયર આ વસ્તુ? ઓકે, ચલો નેક્સ્ટ ઉદાહરણ 46. કે y is equal to 2x plus 3 આપેલું છે. f of x is equal to 2x plus 3. ક્લિયર? f ઇનવર્સ x મેળવવાનું છે. તો હું તમને પેલું કામ કરવાનું, જો આ રીતના મેળવવાનું, પેલું આ રીતના, આગળની રીત ભૂલી જાવ, એક આ રીતના છે કે પ્રથમ કામ કરવાનું કે x અને y ને અલ્ટરનેટ ચેન્જ કરો. પેલું કામ શું કરવાનું? x અને y ને અલ્ટરનેટ ચેન્જ કરો. એટલે જ્યાં જ્યાં x હોય ત્યાં ત્યાં y મૂકી દો, જ્યાં જ્યાં y હોય ત્યાં x મૂકી દો. એટલે આ શું મળી ગયું? x ઇઝ ઇક્વલ ટુ 2y પ્લસ 3. ક્લિયર? આ પેલું કામ. હવે બીજું કામ તમારે કરવાનું કે y ને કરતા બનાવો. બીજું કામ શું કરવાનું છે? કે y ને કરતા બનાવો. y ને કરતા બનાવશો તો શું બની જશે? y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 3 બાય 2. એટલે હવે મળી ગયો, y કરતા બની ગયો, y ની જગ્યાએ મૂકી દો x ઇનવર્સ x, x માઇનસ 3 બાય 2. પડી સમજ? જો અહીંયા છે x ક્યુબ પ્લસ 2, y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ 2 આપેલું છે. પેલું કામ અલ્ટરનેટ ચેન્જ કરો, થઈ ગયું. x ની જગ્યાએ y ને, y ની જગ્યાએ x. હવે y ને કરતા બનાવો. y ને કરતા બનાવો તો શું બની જશે? y ક્યુબ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2, અને y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 ની 1 બાય 3 ઘાત. હવે કરતા બની ગયો, y ની જગ્યાએ f ઇનવર્સ x, x માઇનસ 2 ઇઝ ટુ 1 બાય 3 થઈ ગયું. જો ઉદાહરણ 49. y ઇઝ ઇક્વલ ટુ cos 3x પ્લસ 5. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ cos 3y પ્લસ 5. 3y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ x. y ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ x માઇનસ 5 બાય 3. આ શું મળી ગયું? f ઇનવર્સ x. ક્લિયર? ઓકે, ચલો લાસ્ટ એક ઉદાહરણ નંબર 50. શું પેલું છે? કે y ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ અંડરરૂટ 1 પ્લસ x સ્ક્વેર
ઓકે એટલે આ શું આ કઈ રીતનો આવેલું છે કે આ e રીસ ટુ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ અંડર રૂટ 1 પ્લસ x સ્ક્વેર ચાલ આવ્યો ઓકે તો આ મરી જાય અલ્ટરનેટ ચેન્જ કરો e રીસ ટુ x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ અંડર રૂટ 1 પ્લસ y સ્ક્વેર ઓકે સાંભળી ગયું e રીસ ટુ x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ y સ્ક્વેર ઓકે બંને બાજુ વર્ગ કરો e રીસ ટુ 2x માઇનસ 2 e રીસ ટુ xy પ્લસ y સ્ક્વેર બરાબર 1 પ્લસ y સ્ક્વેર y સ્ક્વેર y સ્ક્વેર કટ હવે સાંભળી ગયું e રીસ ટુ 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ 2 e રીસ ટુ xy y ને સૂત્રનો કરતા બનાવો તો y ઇઝ ઇક્વલ ટુ e રીસ ટુ 2x માઇનસ 1 અપોન 2 e રીસ ટુ x તો આમ બની ગયું e રીસ ટુ x માઇનસ e રીસ ટુ માઇનસ x બાય 2 આ એ ઇન્વર્સ x મળી ગયું ખ્યાલ આવ્યો ઓકે લા રીતનું થાય પછી તો વિધેયના પ્રદેશ અને વિસ્તાર આપેલા છે સિમ્પલ અને સરળ વસ્તુ છે લઘુગુણો કેવી રીતે આપણે હાવ શરૂઆતમાં ભણેલા પછી આ યુગ્મ વિસ્તરણ અયુગ્મ વિસ્તરણ એ આપણે કઈ કામનું નથી અત્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના પ્રદેશ વિસ્તાર અને આલેખ આ બધું આપણે ભણી ગયા છીએ ક્લિયર ઓકે પછી આ આલેખનું રૂપાંતરણ છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ને અત્યારે આપણી પાસે ક્લિયર આ વસ્તુ કોઈ ડાઉટ એટલે અહીંયા આપણી વિધેયની બધી થિયરી પૂરી થઈ જાય છે થોડો લાસ્ટ ટોપિક હતો વ્યસ્ત વિધેય પડી ગઈ વ્યસ્ત વિધેય ઓકે વ્યસ્ત વિધેય સમજવું તો આપણે થોડુંક વ્યસ્ત થઈ જાય તો જ સમજાય ઓકે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ એક્સરસાઇઝ સોલ્વ કરીશું તો આપણે પહેલા ગ્રુપમાં હું આ પીડીએફ બાકી રહી ગઈ છે ને મોકલવાની તો મોકલી દીધી છે ઓકે તો કાઈ નહીં બંને વસ્તુ એક્સરસાઇઝ અને આ થિયરી બંનેમાં આપણે પેલા ગ્રુપમાં આજે કાં તો કાલે મોકલી દઈશ ઓકે ઓકે અને એક્સરસાઇઝ નું સોલ્યુશન પણ આપી દઈશ એટલે તમે જેટલા તમારી જાતે થાય એટલા જાતે ટ્રાય કરજો એટલે ઝડપથી આપણે એક્સરસાઇઝ પણ પૂરી થઈ જાય ઓકે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખજો ઓકે Thank you.